જામનગરના જામ જોધપુર તાલુકાના આશા વર્કર બહેનો દ્વારા વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી। જામનગર જિલ્લાના જામ જોધપુરમાં આશા વર્કર બહેનો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપ્યું, જેમાં તાલુકા આશા વર્કર બહેનો દ્વારા તાલુકાના તમામ આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનોને કોરોના કાળમાં કરવામાં આવેલ કામગીરીનું વેતન આપવા માટે તેમજ આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો આયાના કર્મચારીઓ હોય તો તેમનું શોષણ કરવાના બદલે વેતનમાં વધારો કરવાની માંગ અને જે કામનું વેતન મળશે તે જ કામગીરી કરવામાં આવશે તેવી માંગ સાથે મામલતદારને તેમજ તાલુકા હેલ્થ કચેરીએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી। હર્ષલ કંદેડિયા, ZS TV, જામનગર। મહાવીરસિંહ જેઠવા, હું એક આશા વર્કર બેન બોલું છું। અમારું ઘણી હદે શોષણ થાય છે, અમે શેરીએ ગલીએ મહોલ્લે જે સેશન કરીએ છીએ તેનું વળતર મળતું નથી। અમને 6-7 મહિના પહેલાં 1000 રૂપિયા વેતન મળતું હતું, તે અત્યારે બંધ કરવામાં આવ્યું છે। આશા ફેસિલિટર બહેનોને પણ 500 મળતું હતું, તે બંધ કરવામાં આવ્યું છે, તો આ અન્યાય કહેવાય। અમારે એક વ્યક્તિ દીઠ 10-15 વખત ફોન કરવો પડે છે કે આપ વેક્સિન લેવા આવો, વેક્સિન આવી ગયું છે, તો પણ આવતા નથી। તો પણ અમે વગર મહેનતાણે અમે ફ્રી ઓફમાં કામ કરીએ છીએ, તો અમારી માંગને ધ્યાનમાં લેવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બધાને અમે અપીલ કરીએ છીએ કે અમારું કંઈક આ શોષણ થાય છે તેના માટે વિચાર કરો। અમારે પગાર વધારો તો ઠીક, પણ અમારું જે ઉપરનું મહેનતાણું મળતું હતું એ પણ આપવા અમે રજૂઆત કરીએ છીએ। અમે મામલતદારશ્રી તથા તાલુકા ઓફિસર સરને પણ આવેદનપત્ર આપેલું છે, તથા અમે વાડી વિસ્તારનું કામગીરી જે મજૂર લોકો બહારથી આવે છે તેના માટે પણ રાત દિવસ જોયા વગર અમે કામગીરી કરીએ છીએ। તો અમારી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારને આટલી અપીલ છે કે અમારું કામ ધ્યાને લઈ અમારું આ વેક્સિનેશનનું રસીકરણનું કામ, કોરોના વેક્સિન, અમે કોરોના વોરિયર્સ છીએ સાચા અર્થમાં, એના માટે કાયમી કરવા માટે અમારું શોષણ અટકાવો અને અમારા પગાર વિશે, અમારા બહેનો વિશેની માહિતી સાંભળી અને